નમસ્કાર, ફાઇનલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલસિંહ. સમાચાર જોઈએ વિસ્તારથી તો વડોદરાના હરણી વિસ્તારના એક લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. જલારામ માર્ટના લાકડાના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. વડોદરા ફાયર વિભાગના 9 ફાયર ફાઇટર કામે લાગ્યા છે, તો ફાયર વિભાગ તરફથી મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો છે. લાકડાના ગોડાઉનમાં લાગેલી આગ પ્રસરતા દોડધામ મચી હતી. ઘટનાસ્થળ નજીક લોકોના ટોળે ટોળા વળતા પોલીસ પણ પહોંચી આવી હતી. પાણી ગેટ, દાંડિયા બજાર, દરજીપુરાની ફાયર વિભાગની ટીમો પણ ઘટનાસ્થળે દોડી આવી છે. વધુ માહિતી માટે સંવાદદાતા માનુ ચાવડા જોડાઈ ચૂક્યા છે. માનુ, હરણી વિસ્તારના એક લાકડાના ગોડાઉનમાં આગ લાગી છે, ફાયર ફાઇટર ઘટનાસ્થળે દોડી આવ્યું છે, આગ કેટલી કંટ્રોલમાં આવી છે અને શું કોઈ કારણ બહાર આવ્યું છે, શા માટે આગ લાગી? પ્રતિપાલ, વડોદરાના હરણી વિસ્તારમાં આવેલું જલારામ ટિમ્બર માર્ટ છે, જે લાકડાનું ગોડાઉન છે, જ્યાં જે ઇમારતી લાકડું છે એનું જથ્થો રાખવામાં આવેલો હોય છે, અહીંયા આગ લાગી છે. આગનું પ્રાથમિક કારણ એવું છે કે ફટાકડાના કારણે આગ લાગી હોય એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે. વડોદરા ફાયર વિભાગની 9 ગાડીઓ છે ઘટનાસ્થળે પહોંચી અને આગ ઉપર આંશિક રીતે કાબુ મેળવી લીધો છે. મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી, એના કારણે વિકળાળ સ્વરૂપ પણ ધારણ કર્યું હતું. અત્યારે હરણી, પાણી ગેટ અને દાંડિયા બજાર અને દરજીપુરા વિસ્તારના ફાયર ફાઇટરની ટીમો છે ઘટનાસ્થળે પહોંચી અને આંશિક રીતે અત્યારે આગ ઉપર કાબુ મેળવી લીધો છે. કોઈપણ પ્રકારની જાનહાનિ નથી, પરંતુ ટિમ્બર માર્ટના સંચાલકને અત્યારે લાખો રૂપિયાનું નુકસાન થયું એવું પ્રાથમિક વિગતો મળી રહી છે. આગમાં લાકડું છે બળીને ખાક થયું છે. મોટા ભાગે આ લાકડું હતું એ સળગી ગયું છે અને એના કારણે મોટું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે, પરંતુ અત્યારે ફાયરની ટીમોએ આંશિક રીતે આગ ઉપર કાબુ મેળવી લીધો છે. પ્રતિભા, આભાર માનું સમગ્ર માહિતી બદલ.